સુરતમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિ કર્ફ્યુ દરમિયાન તસ્કરો આતંક મજાવી રહ્યા છે, ત્યારે ઉધના વિસ્તારમાં રાત્રિ દરમિયાન ત્રણ ચોરોએ ત્રણ દુકાનોના તાળા તોડી હાથ ફેર્યો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, તો તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થયા છે. સુરત શહેરમાં કોરોનાને લઈ હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે. જોકે બીજી તરફ લોકો માટે રાત્રિ કર્ફ્યુ છે, પરંતુ તસ્કરોને રાત્રિ કર્ફ્યુમાં છૂટો દોર અપાયો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર સુરતમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન તસ્કરો હાથ ફેરો કરી રહ્યા છે, તો ઉધના વિસ્તારમાં ત્રણ દુકાનોના તસ્કરોએ નિશાનો બનાવી હતી. રાત્રિના સમયે ઉધનામાં આવેલું હરિનગર 3ની દુર્ગાલક્ષ્મી ડેરી અને રાજેશ્વર પ્લાઝાની ઉમિયા પાન સહિત ત્રણ દુકાનોના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. ત્રણ દુકાનોનો નિશાનો બનાવી હાથ ફેરો કરનાર રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોય, જેને લઈ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી, તપાસ શરૂ કરી હતી. હાલ તો અહીં વાત એ ઊભી થઈ રહી છે કે રાત્રિ કર્ફ્યુના સમયે આમ જનતા બહાર નીકળે તો પોલીસ દંડની સાથે કેટલાકને બેરહેમીપૂર્વક માર પણ મારતી હોવાનું સામે આવી ચૂક્યું છે, ત્યારે ચોર કઈ રીતે ચોરી કરવામાં સફળ થાય છે તે સમજાતું નથી. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.